નમસ્કાર, ઇવનિંગ ન્યૂઝમાં હું દ્વૈત આપનું સ્વાગત કરું છું. સમાચારની શરૂઆત કરીશું મુખ્ય સમાચારથી. બિહારના પૂર્ણિયાના પૂરગ્રસ્ત વિસ્તારોનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું હવાઈ નિરીક્ષણ. પ્રધાનમંત્રીએ 500 કરોડની સહાયની જાહેરાત કરી. પૂરમાં 418 લોકોના મોત, મૃતકોના પરિવારજનોને 2 લાખ તથા ગંભીરને ઘાયલને 50,000ની સહાય. હરિયાણા અને પંજાબમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ થઈ રહી છે સામાન્ય. ડેરા મુખ્યાલય બહાર અર્ધસૈનિક દળો તૈનાત. હરિયાણાના 36 આશ્રમો સીલ. પંચકુલાના ડીસીપી સસ્પેન્ડ. હિંસાનો મરણાંક થયો 31. ડેરા સચ્ચા મુદ્દે ગૃહમંત્રી રાજનાથસિંહે ઉચ્ચ અધિકારીઓ સાથે યોજી સમીક્ષા બેઠક. પંજાબ હરિયાણાની સ્થિતિને નિયંત્રણમાં લેવા તમામ સંભવ મદદનું આશ્વાસન આપતા ગૃહમંત્રી. ભારતને જગતગુરુ બનાવવા માટે ન્યૂ ઇન્ડિયા 2022 દ્વારા યુવા શક્તિને સક્રિય યોગદાન આપવાનું મુખ્યમંત્રી વિજય રૂપાણીનું આહ્વાન. અમદાવાદના ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેકનોલોજી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટના પ્રથમ દીક્ષાંત સમારંભમાં સ્નાતકોને પદવી કરી એનાયત. એનસીપીની કેન્દ્રીય નેતાગીરી સામે ગુજરાત એકમનો ખુલ્લો બળવો. રાજ્યસભાની ગુજરાત બેઠકોની ચૂંટણીમાં મત આપવા મુદ્દે વિવાદ થતા ગુજરાત એનસીપીની કોર કમિટીના તમામ સભ્યોના સામૂહિક રાજીનામા. પ્રવક્તા મનહર પટેલને સસ્પેન્ડ કરતું મોવડી મંડળ. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017 પહેલા કોંગ્રેસને એક પછી એક પડી રહ્યા છે ફટકા. સાણંદ અને વિરમગામના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો કરમસિંહ પટેલ તથા તેજશ્રીબેન પટેલ સીએમ રૂપાણીની ઉપસ્થિતિમાં વિધિવત ભાજપામાં જોડાયા. તો અરવલ્લીના 150 જેટલા એનએસયુઆઈ કાર્યકરોએ પણ ભાજપા સાથે નાતો જોડ્યો. ખેડા જિલ્લાના ઢુંડી ગામની દેશની સૌ પ્રથમ સૌર ઉર્જા ઉત્પાદક સહકારી મંડળી સર કરી રહી છે સફળતાના શિખરો. છેલ્લા વર્ષમાં મંડળીએ કર્યું 1 લાખ યુનિટનું બમ્પર ઉત્પાદન. 43,000 યુનિટ સભ્યોની સિંચાઈ માટે વાપરી. બાકીની સૌર ઉર્જાનું એમજીવીસીએલને વેચાણ કરી રળી 4 લાખ રૂપિયા જેટલી આવક. અને પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના થકી દેશની સાથે સાથે ગુજરાતના નાના નાના ઉદ્યોગ સાહસિકોને રોજગાર સર્જનમાં મળી રહી છે મદદ. અમદાવાદના 3 લાભાર્થીઓ પણ ગેરંટી વગરની લોન મેળવી ફાસ્ટ ફૂડના વ્યવસાય થકી થયા છે 2 પાંદડે. સમાચાર વિસ્તાર. પૂર પ્રભાવિત બિહાર માટે કેન્દ્ર સરકારે રૂપિયા 500 કરોડની જાહેરાત કરી છે. સાથે જ પ્રધાનમંત્રી રાહત કોષમાંથી મૃતકોના પરિવારજનોને રૂપિયા 2 લાખ અને ઇજાગ્રસ્તોને રૂપિયા 50,000 આપવાની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રીએ હર સંભવ મદદ આપવાનું પૂર પીડિતોને આશ્વાસન આપ્યું હતું. પૂરના કારણે 19 જિલ્લાના 1,67,20,000 લોકો પ્રભાવિત થયા છે. ત્યારે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂરના કારણે સૌથી વધુ પ્રભાવિત જિલ્લા પૂર્ણિયા, કટિહાર અને કિશનગંજનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ રાજ્યના મુખ્યમંત્રી નીતિશકુમાર, ઉપમુખ્યમંત્રી સુશીલકુમાર મોદી તેમજ વરિષ્ઠ અધિકારીઓ સાથે રાહત કામગીરી, વળતર અને પુનર્વસન માટેના કાર્ય માટેની સમીક્ષા બેઠક યોજી હતી. પ્રધાનમંત્રીએ પૂરથી થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે કેન્દ્રીય ટીમને તુરંત બિહારની મુલાકાત લેવા અનુરોધ કર્યો હતો. તેમજ પૂરગ્રસ્ત વિસ્તારના ખેડૂતોને પાક વીમાની રકમની તુરંત ચૂકવણી પર પણ ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ પૂરથી ગ્રસ્ત રસ્તાઓને ઠીક કરવા સડક અને પરિવહન મંત્રાલયને યોગ્ય કાર્યવાહી કરવા પણ ભાર મૂક્યો હતો. ડેરા સચ્ચા સોદાના પ્રમુખને દુષ્કર્મ કેસમાં દોષી ઠરાવતા ફાટી નીકળેલી હિંસા બાદ હાલ હરિયાણા અને પંજાબમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ ઝડપથી સામાન્ય થઈ રહી છે. આ અંગે ડીજીપીએ જણાવ્યું છે કે ગઈકાલ સાંજથી હિંસાની એક પણ ઘટના બની નથી. ડેરા અનુયાયીઓને પંચકુલાથી હટાવી લેતા કરફ્યુ હટી ગયો છે. સાથે જ શાંતિ બની રહે તે માટે કેટલાક દિશા નિર્દેશ લાગુ કરાયા છે. સેનાએ અનેક સંવેદનશીલ વિસ્તારોમાં માર્ચ શરૂ કર્યું છે. પંચકુલાના ડીસીપી અશોકકુમારને સસ્પેન્ડ કરી દેવાયા છે. સિરસાના સચ્ચા ડેરા મુખ્યાલય સાથે જ હરિયાણામાં ડેરાના 36 આશ્રમો સીલ કરી દેવાયા છે.
બહાર અર્ધસૈનિક દળ અને આર્મીના જવાનો તૈનાત કરાયા છે. આ અંગે હરિયાણાના મુખ્ય સચિવ ડીએસ દેસીએ જણાવ્યું હતું કે આ હિંસામાં કુલ 31 લોકોના મોત નિપજ્યા છે. સ્થિતિ નિયંત્રણ હેઠળ છે અને સુરક્ષાને વધુ ઘનિષ્ઠ બનાવવા ડેરા મુખ્યાલય બહાર અર્ધલશ્કરી દળ અને આર્મીના જવાનો તૈનાત છે. શંકાસ્પદ 500થી વધુ લોકોને ધરપકડ કરાઈ છે. સાથે જ હિંસામાં થયેલ નુકસાનની ભરપાઈ રાજ્ય સરકાર કરશે. રોહતકમાં હાલ પોલીસ બંદોબસ્ત ચુસ્ત કરી દેવાયો છે. ગૃહમંત્રી રાજનાથ સિંહે આજે ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમ દુષ્કર્મ મામલે પોતાના નિવાસ સ્થાને હરિયાણા અને પંજાબની વર્તમાન સ્થિતિની સુરક્ષા સમીક્ષા કરવા ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, ગૃહ સચિવ રાજીવ મહર્ષિ, ઇન્ટેલિજન્સ બ્યુરોના ચીફ અને સિક્યોરિટી એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠક બાદ ગૃહ સચિવ રાજીવ મહર્ષિએ જણાવ્યું હતું કે આ બેઠકમાં આંતરિક સુરક્ષાને લગતા મહત્વપૂર્ણ મુદ્દાઓને આવરી લેવાયા હતા. હરિયાણાના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસે ખાતરી આપી છે કે નાની મોટી ઘટનાઓને બાદ કરતા હાલ પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે. ગૃહમંત્રી રાજનાથ સિંહે હરિયાણા અને પંજાબના મુખ્યમંત્રી સાથે વાત કરીને કેન્દ્ર સરકાર તરફથી સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે તમામ સંભવ મદદનું આશ્વાસન આપ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદમાં આઈઆઈટી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ આરએએમ રામના પ્રથમ પદવીદાન સમારોહમાં હાજરી આપી હતી. આ સમારંભમાં સીએમના હસ્તે સિવિલ એન્જિનિયરિંગના 25 અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના 27 વિદ્યાર્થીઓને પદવીના શ્રેષ્ઠ શૈક્ષણિક દેખાવ કરનાર 5 વિદ્યાર્થીઓને મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સીએમ રૂપાણીએ યુવા વિદ્યાર્થીઓને પ્રેરણા આપતા આહ્વાન કર્યું હતું કે ન્યૂ ઇન્ડિયા 2022 દ્વારા જગતગુરુ ભારત બનાવવામાં યુવા શક્તિ નું ડેમોગ્રાફિક ડિવિડન્ડ ઉત્કૃષ્ટ પ્રદાન કરે. તેમણે આઈઆઈટી રામની તુલના ભગવાન રામચંદ્રની કલ્પનાના રામરાજ્ય સાથે કરતા જણાવ્યું હતું કે રામચંદ્રજીએ લંકા જવા સમુદ્ર સેતુ બાંધ્યો તે તત્કાલીન ઇન્ફ્રાસ્ટ્રક્ચરની શ્રેષ્ઠ દેન છે. હવેના સમયમાં આધુનિક તકનીકી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની યુવા શક્તિ આઈઆઈટી રામના માધ્યમથી સજ્જ બનશે. આ કાર્યક્રમમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમાર, આઈઆઈટી રામના ડાયરેક્ટર જનરલ મિલિંદ તોરણવરે સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ એ આવનારી ભારતની આવશ્યકતા અને ટેકનોલોજીમાં ભારત પગભર થાય એના માટે આ આઈઆઈટી રામ નરેન્દ્રભાઈએ ગુજરાતમાં અનેક ઇન્સ્ટિટ્યૂટ ક્રિએટ કરી છે, એમાંની એક છે આ. આજે એનું પદવીદાન સમારંભ થયો છે. પ્રથમ બેચ બહાર નીકળી છે. દર વર્ષે નવી નવી બેચ બહાર નીકળશે અને આપણા ગુજરાતના વિદ્યાર્થીઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજીમાં પોતે પોતાનું યોગદાન આપશે એ પ્રકારની શરૂઆત થઈ છે. અર્બનાઇઝેશન કે સિટીનું એક્સપાન્શનના લીધે જે પણ ચેન્જીસ આવ્યા છે એન્વાયરમેન્ટમાં, જાણે કે ટેમ્પરેચર વધે છે એવરી યર અને ગરમી મતલબ વધે છે, તો અમે એ એક્સેસ કરીએ છીએ. અને આનું યુઝ ફ્યુચરમાં થશે કે આપણે કેવી રીતના આ હીટને ઓછી કરશું, જેને જેનાથી આપણું લિવિંગ વધારે સસ્ટેનેબલ બને. અત્યારનું જે પેવમેન્ટ્સ છે એમાં ઇનોવેશન લાયા છે, જેમાં અમે પેવર બ્લોક્સ યુઝ કરીએ છીએ અને નીચે પાઇપ નેટવર્ક્સથી પાણી એની જાતે આખું ડ્રેન થઈને અલગ તમે રિઝર્વરમાં બી લઈ જઈ શકો છો અને ગ્રાઉન્ડ વોટરમાં બી લઈ જઈ શકો છો. અને એના માટે અમે પ્રોટોટાઇપ પણ બનાવ્યું હતું અને એનું રિસર્ચ પેપર અમે ગ્રીસ જઈને પ્રેઝન્ટ કર્યું હતું. નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી એનસીપીના ગુજરાત પ્રદેશના નેતાઓએ કેન્દ્રીય નેતાગીરી સામે ખુલ્લો બળવો કર્યો છે. રાજ્યસભાની ગુજરાત બેઠક માટે એનસીપીના 2 સભ્યો દ્વારા અપાયેલ મતના વિવાદના પગલે સંતોષકારક જવાબ ન મળતા પ્રદેશ એનસીપીની કોર કમિટીના તમામ સભ્યોએ રાજીનામા ધરી દીધા છે. તો એનસીપીના પ્રવક્તા મનહર પટેલને મોવડી મંડળે સસ્પેન્ડ કરી દીધા છે. એનસીપી ભાજપા સાથે છે કે કોંગ્રેસ સાથે એ અંગે કાર્યકરો મૂંઝવણ અનુભવી રહ્યા હોવાનું પ્રવક્તા મનહર પટેલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. મુખ્ય તો અમે કોર કમિટીમાં સંગઠનને લગતી વાત હતી, પણ સંગઠનને મજબૂત કરાવવું હોય તો પહેલા આપણે પાર્ટીના આઈડિયોલોજી જે ગુજરાતની જનતા વચ્ચે મૂકવાની છે એ આઈડિયોલોજી મૂકવામાં અમને જે તકલીફ પડી એમાં વિચારધારાની વાત હતી કે આ 2 મત કોને ત્યાં પડ્યા અને 2 મતની દ્વિધાના ભાગે અમે કોર કમિટીમાં ચર્ચા બની અને એની અંદર અમે લોકો કોર કમિટીના સભ્યો કોઈ પણ સભ્ય એક પણ સભ્ય એ સંમત નથી કે આ 2 મતોની સ્પષ્ટતા ક્યાં પડી. એ ભાગે અમે ચિંતા કરી અને
અમે લોકો બધા ભેગા થયા અને વાત કરી. વિરમગામના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય તેજસ્વીબહેન પટેલ અને સાણંદના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કરમસિંહ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધા બાદ આજે સાણંદ એપીએમસી ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. આ બંને નેતાઓને શ્રી રૂપાણીએ ભગવો ખેસ પહેરાવી આવકાર્યા હતા. ઉલ્લેખનીય છે કે આ બંને કોંગ્રેસના ધારાસભ્યોએ બળવંતસિંહ રાજપૂત સાથે રાજ્યસભાની ગુજરાત બેઠકોની ચૂંટણી અગાઉ રાજીનામા આપી કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો હતો. અરવલ્લી જિલ્લામાં કોંગ્રેસની ભગિની સંસ્થા એનએસયુઆઈના 250 કાર્યકરોએ આજે ભાજપનો કેસરિયો ખેસ પહેરતા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. મોડાસાના ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ મંત્રી અને અરવલ્લી જિલ્લાના પ્રભારી હર્ષદગીરી ગોસ્વામી અને જિલ્લા પ્રમુખ રણવીરસિંહે તમામ 150 કાર્યકરોને કેસરિયો ખેસ પહેરાવીને આવકાર્યા હતા. આ અંગે માહિતી આપતા પ્રભારી હર્ષદગીરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના વિવિધ આયામોને પૂર્ણ કરવા તૈયાર કરવામાં આવેલા રોડમેપની ચર્ચા કરવા તબક્કાવાર બેઠકો સતત 3 દિવસ સુધી યોજવામાં આવી હતી. આજે એનએસયુઆઈના અધ્યક્ષ અને તેમની ટીમ મળીને કુલ 150 કાર્યકરો ભાજપમાં જોડાતા હવે અમે ખભેથી ખભો મેળવીને પ્રધાનમંત્રીના સ્વપ્નના ભારતને સાકાર કરીશું. જે મોદી સાહેબનો જે વિકાસ છે કે જે બીજા દેશોમાં પણ વખણાય છે એ રીતે અમે બધા કાર્યકરો એમાં સહભાગી થવા માંગીએ છીએ અને સમગ્ર મારી જે 150 વિદ્યાર્થીઓ અને અન્ય પણ બીજા કોંગ્રેસના છે એ અંદર મારા જોડે સહભાગી થશે. ભારતીય જનતા પાર્ટી અને આદરણીય નરેન્દ્રભાઈની એનડીએની સરકારની કામગીરીથી પ્રભાવિત થઈ આ જિલ્લાના એનએસયુઆઈના અધ્યક્ષશ્રી અને એમની ટીમ મોટી સંખ્યાની અંદર લગભગ 150 જેટલા કાર્યકર્તાઓ સાથે આજે ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાઈ રહી છે. આ તમામે તમામ કાર્યકર્તાઓને હું ભારતીય જનતા પાર્ટીની અંદર આવકારું છું. દર્શક મિત્રો, ઉપરવાસના જિલ્લાઓ ડાંગ, ખેડા જેવા જિલ્લાઓમાં નદીઓમાં પૂર આવ્યા છે વરસાદના કારણે. આ વિશે વધારે માહિતી મેળવીએ અમારા સંવાદદાતા રાજેશ રાણા પાસેથી. જી રાજેશભાઈ, આપની પાસે શું માહિતી છે અમારા દર્શક મિત્રોને જણાવશો? જી વહીતા, જણાવી દેવું તો ગઈકાલ મધરાત મોડી રાતથી ઉપરવાસ નવસારી જિલ્લાના એટલે કે ડાંગ વિસ્તારમાં અને ખાસ કરીને નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં અતિથી ભારે વરસાદ ઝીકાયો હતો અને જેને કારણે ડાંગ જિલ્લામાંથી નીકળતી તમામ નદીઓ જેવી કે ખાપરી નદી, કાવેરી અને અંબિકા નદીઓ નવસારી જિલ્લામાંથી વહે છે અને ખાસ કરીને વાંસદા તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાં કોઝવે નીકળે છે. તે કોઝવે તમામ લગભગ 15-1 જેટલા કોઝવે નો ડુબાવ થયો હતો અને ઉપરથી પાણી વહી જતા તંત્રએ તમામ ગામ જનોને એલર્ટ કર્યા હતા. નીચાણવાળા વિસ્તારો અને 15-1 જેટલા ગામોનો સંપર્ક વિહોણો થવા પામ્યો હતો. જી જી રાજેશભાઈ, અત્યારે વરસાદ ચાલુ છે, શું પરિસ્થિતિ છે વરસાદની એ જણાવશો? જી અત્યારે જણાવી દઉં તો બપોરની બાદ નવસારીના તમામ જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે અને ખાસ કરીને ડાંગ જિલ્લાની વાત કરીએ તો ડાંગ જિલ્લામાં પણ બપોર બાદ છૂટો છવાયો વરસાદ હોવાને કારણે તંત્રએ રાહતની લાગણી અનુભવી છે. જી જી રાજેશભાઈ, સમાચારમાં અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. સમાચારમાં આપણે આગળ વધીશું. ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલા ખોબા જેવડા ઢુંડી ગામમાં દેશભરની સૌથી પહેલી એવી સૌર ઉર્જા ઉત્પાદક સહકારી મંડળીની સ્થાપના કરી 6 જેટલા ખેડૂતોએ અનોખી પહેલ કરી હતી. આ સૌર મંડળી આજે સફળતાના શિખરો સર કરી રહી છે. કેવી રીતે, જોઈએ આ વિશેષ રિપોર્ટમાં. ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ઢુંડી ગામે 1.5 વર્ષ અગાઉ સૌર ઉર્જા ઉત્પાદક સહકારી મંડળીની સ્થાપના કરવામાં આવી હતી, જે આજે સફળતાની સીડી ચડી રહી છે. ગામના 6 ખેડૂતોએ સૌર ઉર્જા ઉત્પાદન કરી પોતાના ખેતરમાં તેનો ઉપયોગ કરવાની સાથોસાથ બાકીની વીજળી સરકારને વેચી કમાણી કરી રહ્યા છે. 1 વર્ષમાં આ સૌર ઉર્જા મંડળી દ્વારા 1 લાખ યુનિટ સૌર ઉર્જાનું ઉત્પાદન કરવામાં આવ્યું છે, જેમાંથી 43,000 યુનિટ ઉર્જા આ ખેડૂતો પોતાના સિંચાઈ માટે અને આસપાસના ખેડૂતો માટે ઉપયોગ કર્યો છે. બાકીની 55,000 યુનિટ જેટલી વીજળી MGVCLને વેચીને 4 લાખથી વધુની કમાણી કરી છે. સોલર પેનલ ઉપર 90-95% સબસિડી આપીને ખેડૂતો છોડી દેવો, એના કરતાં એ સબસિડી થોડી ઓછી કરો અને ખેડૂતને સારા ભાવ આપો. એની જે વધારાની વીજળી છે એ વેચવા માટે એને સારી કિંમત પોષણક્ષમ ભાવ આપો તો ખેડૂતને વધારે ઇન્સેન્ટિવ રહેશે.
અત્યારે જે અમારે 3 નવા ખેડૂતો જોડાયા એમને 25,000 રૂપિયા એટલે ઇન્વેસ્ટ કરવા તૈયાર થયા કે એમને ખબર છે ગાનાથી એમને આવક પણ થશે. એટલે ખેડૂતની સોલર પંપને એક ભેંસની જેમ જુએ છે કે ભેંસ દૂધ આપે છે, દૂધ તમે ઘરમાં ખાઓ તમારી જરૂરિયાત માટે, પણ જે વધારાનું છે એ તમે દૂધ મંડળીમાં વેચીને એની આવક ઊભી કરી. એવી જ રીતે સોલર પંપથી તમે તમારો પંપ ચલાવો, તમારી એવી સિંચાઈની જરૂરિયાત પૂરી પાડો, પણ જે વધારાની વીજળી છે એ તમે એમજીપીસીએલને વેચીને એની રેગ્યુલર આવક ઊભી કરી શકો છો. સોલર ઉર્જાના ઉપયોગથી આ ખેડૂતોએ ખેતરમાં વીજળી પહોંચાડવાના સરકારના સબસિડીના રૂપિયા 2 લાખ બચાવ્યા છે. ખેડૂતોએ તેમનો અનુભવ જણાવતા કહ્યું કે ડીઝલથી ચાલતા પંપની સરખામણીએ સિંચાઈ માટે સોલર પંપના ઉપયોગથી ઓછો ખર્ચ આવે છે, જેના કારણે આવકમાં પણ વધારો થયો છે તથા સોલર પંપને એક જગ્યાએથી બીજી જગ્યા પર સરળતાથી લઈ જઈ શકાય છે. સોલર પેનલથી જે વીજળી ઉત્પન્ન કરી પિયત કરીએ છીએ તેમાં અમારે 6 ખેડૂતોને 1 વર્ષમાં 3 લાખ સુધીનો ખર્ચ અટકી ગયો છે. અને અમે તે સોલર પાવર જે પિયતની જરૂર ના હોય તે વખતે અમે જે સોલર પાવર એમજીસીને વેચીએ છીએ તેમાંથી અમને 1 વર્ષમાં 3.7 લાખની ચોખ્ખી આવક મળી ચૂકી છે. સોલરમાંથી કેમ કે કોઈ પ્રદૂષણ થતું નથી સોલર પેનલ લગાવવાથી, એમાં ગ્રીન એનર્જી, પાણીની સિંચાઈ અથવા એમજીવીસીએલને અમે લાઇટ વીજળી વેચીએ છીએ, અમને ઘણો બધો બચાવ થયો છે. છેલ્લા 18 મહિનાથી ઊંડી સહકારી મંડળીએ સમૂહ, માધ્યમ અને નીતિનું ધ્યાન ખેંચ્યું છે. અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં ખેડૂતો, સંશોધકો, અધિકારીઓ તેમજ ઉર્જા સંચાલનના મુખ્ય નીતિ ઘડવૈયાઓ અને ગ્રામીણ વિકાસ ક્ષેત્રના લોકોએ ઢૂંઢીની મુલાકાત લીધી છે. આ મંડળીનું વર્ષ 2015 અને 2017ના સૌ પ્રથમ દ્વિવાર્ષિક અહેવાલનું વિમોચન અમદાવાદ ખાતે યોજાયું હતું. આ કાર્યક્રમમાં ઢૂંઢી સૌર ઉર્જા ઉત્પાદક સહકારી મંડળીના સભ્યો, ખેડૂતો ઉપસ્થિત રહીને મંડળીના પ્રયાસો અને અનુભવ રજૂ કર્યા હતા. દૂરદર્શન સમાચાર માટે કૃષ્ણા શાહનો રિપોર્ટ. પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજનાનો લાભ લઈ દેશભરમાં અનેક લાભાર્થીઓ આર્થિક રીતે સદ્ધર થયા છે ત્યારે અમદાવાદના 3 ઉદ્યોગ સાહસિકો ગેરંટી વગરની મુદ્રા લોનની સહાયથી ફાસ્ટ ફૂડના વ્યવસાયમાં સફળતા હાંસલ કરી રહ્યા છે. આ ઉદ્યોગ સાહસિકોની સક્સેસ સ્ટોરી સાંભળીએ અમારા સંવાદદાતા ભાર્ગવ ત્રિવેદી પાસેથી. નવું ભારત, સ્વસ્થ ભારત, સ્વચ્છ ભારત, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના એક સંકલ્પ સાથેનું ન્યૂ ઇન્ડિયાનું નિર્માણ કરવા માટે આજે યુવાનો થનગની રહ્યા છે. આજનો યુવાન, આજનો નાનો વેપારી પણ એ લાભ લેવાનું ચૂકતો નથી. આવો આજે આપણે કેટલાક વેપારીઓ સાથે વાત કરીએ કે જેણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ભારત સરકારની મુદ્રા યોજનાનો લાભ લઈ પહેલા તેમનો ધંધો ને વેપાર કેવો વિકસાયો છે એવા આપણે કેટલા લાભાર્થીને મળીએ. અને પંજાબ નેશનલ બેંકે મને મુદ્રા કાર્ડ આપી છે 50,000ની લોન, એનાથી ઘણો ફાયદો થયો છે. ગમે ત્યારે પૈસાની જરૂર હોય ત્યારે મળી શકે છે અને બહુ ઓછા ઇન્ટરેસ્ટ ઉપર મળે છે, અને એમાં તમે ગમે ત્યારે પૈસા પેમેન્ટ કરી શકો છો અને કોઈ બી રીતે કરી શકો છો. અને આનાથી નાના વેપારીઓને ઘણો ફાયદો થયો છે અને આમાં કોઈ વેપારીએ ગભરાવાની જરૂર નથી. વ્યાજના સકંજામાં પડો એના કરતાં આ લોન બહુ સારી છે. મુદ્રા વ્યાજ છેલ્લા 1 વર્ષથી હું આ મુદ્રા કાર્ડ વાપરું છું. અમને લોકોને મુદ્રા લોનમાં સરકારે સારો લાભ આપ્યો છે. એમાં એક સાથે પૈસા આપે છે, પછી અમારા કસ્ટમરને અમે લોકો અહીંયા છે કાર્ડથી પૈસા સેવ કરીએ છીએ, પછી અમારા ગેસના બાટલાના સબ્જીવાળાને ગમે તેને પૈસા આપવા હોય તો મુદ્રા લોનમાંથી અમે થોડા થોડા કરીને બધાના પૈસા કરીએ છીએ, એનાથી અમે ધંધો ચલાવીએ. પછી મુદ્રા લોનમાં અમે અમારી રીતે જેવી રીતે થોડા થોડા ભેગા પૈસા થાય એવી રીતે થોડા થોડા ભરીએ છીએ, એટલે બેંકવાળા એ લોકો બી લઈ લે છે અમારી પાસેથી. એ લોકો બધા વેપારી ભાઈઓ બધા ભેગા થઈને ગયા, પછી અમે ત્યાં ગયા, પછી એ લોકો કીધું તમને 50,000 રૂપિયા સુધીને આપીએ છીએ અને તમને જેમ જેમ પૈસા ભેગા થાય તેમ તમે લોકો ભરી શકો અને તમે તમારો ધંધો આગળ વધારી શકો. એવી રીતે અમે પછી એક વાર ગયા, અમને પૈસા મળ્યા અને અમે લોકો એવી રીતે લાવ્યા અને ધંધાનો પ્રયત્ન કર્યો છે. મારે મુદ્રા લોન લીધી છે, એમાં બહુ સરળતાથી મળી છે. આગળ જણે 2-3 જણાએ લીધી હતી અને સાહેબ સર્વે કરવા આવ્યા હતા, એ અમને એ સાહેબે સમજાયા, પછી અમને બીજે દિવસે બેંકમાં બોલાયા અને કોઈ ડોક્યુમેન્ટ નહીં, કોઈ કશું નહીં. અને અમને બીજે ત્રીજે અમારે 3-4 દિવસની અંદર અમારી લોન 50,000ની લોન જમા થઈ ગઈ. ડેબિટ કાર્ડ આપ્યું છે અને અમે સરળતાથી બાટલા લઈએ છીએ, સરળ માલ સામાન આ તે બધું લઈએ છીએ, પેટીએમ યુઝ કરીએ છીએ, કસ્ટમરોને બી સગવડ સારી રીતે અમે કરી શકીએ છીએ. નાના વેપારીઓ માટે બહુ સારી યોજના છે મુદ્રા લોન, જે છે એ બહુ સારી છે. મેક ઇન ઇન્ડિયા, ન્યૂ ઇન્ડિયા, આવા કેટલાય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વપ્નને સિદ્ધ કરવા માટે આજે યુવાનો થનગની રહ્યા છે.
આજે અમદાવાદના લો ગાર્ડન ખાણીપીણી બજારના વેપારીને જોઈ લો. મુદ્રા યોજના અંતર્ગત તેમણે એવી કેટલીય લોનો લીધેલી છે જે આજે એમનો ધંધો વિકસાવવા માટે ઘણી મદદરૂપ થઈ છે. અને એ પણ કહે છે કે આજના નવી યુવાનો દ્વારા પ્રધાનમંત્રી દ્વારા સરકારની અમલમાં મુકાયેલી યોજનાઓનો લાભ લઈ પોતે પગભર થાય અને ભારત દેશને પણ એક નવો ભારત, સ્વસ્થ ભારત અને સ્વચ્છ ભારત બનાવવા પ્રયત્ન કરે. ભાર્ગવ ત્રિવેદી, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. હાલમાં રાજ્યભરમાં વ્યાપક પ્રમાણમાં પ્રસરેલા સ્વાઇન ફ્લુએ કહેર મચાવ્યો છે ત્યારે ગુજરાત ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ આજે ભાવનગરની સર ટી હોસ્પિટલની મુલાકાત લઈ દર્દીઓની સ્થિતિ અંગે જાણકારી મેળવી હતી. ભાવનગરમાં આ રોગથી કુલ મૃત્યુઆંક 17 પહોંચ્યો છે. જીતુભાઈએ વિશેષ એપ્રન પહેરીને સ્વાઇન ફ્લુના પોઝિટિવ દર્દીઓની મુલાકાત લઈને તેમને મળતી સારવાર, ભોજન અને સુવિધા અંગે જાણકારી મેળવીને પરિવારજનોને દર્દીઓના વહેલી તકે સાજા થવા અંગે આશ્વસ્ત કર્યા હતા. સ્વાઇન ફ્લુના દર્દીઓ અંગે આંકડાકીય માહિતી આપતા જીતુભાઈએ જણાવ્યું હતું કે અત્યાર સુધી કુલ 99 સ્વાઇન ફ્લુ દર્દીઓને સારવાર અપાઈ, જેમાં 37 એ પ્લસ કેટેગરીના 38 કેસોની તબિયતમાં સુધારો થતા રજા અપાઈ છે, જ્યારે 17 લોકોના મોત નિપજ્યા છે. વડોદરા ખાતે બીજેપીના પ્રદેશ પ્રવક્તા ભરતભાઈ પંડ્યાની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી, જેમાં વડોદરા જિલ્લાના ધારાસભ્યો, આગેવાનો, હોદ્દેદારો તેમજ વિવિધ સેલના ઇન્ચાર્જ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં જિલ્લાની વિવિધ સમિતિએ કરેલી કામગીરીની સમીક્ષા કરાઈ હતી. આ ઉપરાંત આગામી 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસના આયોજન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, જે વિશે વધુ માહિતી પ્રવક્તા ભરત પંડ્યાએ આપી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આવતીકાલે મન કી બાત છે ત્યારે જિલ્લાના 1241 બુથમાં 1241 કાર્યકર્તાઓ મન કી બાત સાંભળશે. પ્રધાનમંત્રી મોદીએ આપેલા નવા ભારતના સ્વપ્નને સાકાર કરવા સંકલ્પ સે સિદ્ધિ કાર્યક્રમની જિલ્લે જિલ્લે ઉજવણી થઈ રહી છે, ત્યારે આણંદ જિલ્લામાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં સંકલ્પ સે સિદ્ધિ કાર્યક્રમ યોજાયો હતો. ભારત છોડો આંદોલનની 75મી વર્ષગાંઠ નિમિત્તે જન આંદોલનમાં ભાગ લેનારા સેનાનીઓને વંદન કરવાના હેતુસર યોજાયેલ આ કાર્યક્રમમાં જિલ્લાના અધિકારીઓ, સરપંચ, આંગણવાડી બહેનો અને મિશન મંગલમ જૂથોની બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તો બીજી તરફ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા ખાતે પણ રાજ્યના કૃષિમંત્રી ચીમનભાઈ સાપરિયા અને સાંસદ પૂનમબેન માડમની હાજરીમાં સંકલ્પ સે સિદ્ધિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગરીબી, ભ્રષ્ટાચાર, આતંકવાદ અને ગંદકી સહિતના શત્રુઓથી ભારતને મુક્ત કરી ન્યૂ ઇન્ડિયા મિશન મુજબ વર્ષ 2022 સુધી પ્રધાનમંત્રીના સ્વપ્ન સમા ભારતના નિર્માણના સંકલ્પ લેવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં યોજાતા ભાતીગળ તરણેતર મેળાના ત્રીજા દિવસે રમતગમત મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીની હાજરીમાં સાયકલ રેસ, મટકા દોડ અને દોરડા ખેંચ સહિતની રમતો યોજાઈ હતી, જેમાં વિજેતા ખેલાડીઓને ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. સાથે જ પશુ હરીફાઈના વિજેતાઓને પણ ચેક વિતરિત કરાયા હતા. આ અંગે રમતગમત મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે આ પ્રકારની રમતો દ્વારા જ ખેલાડીઓને પ્રોત્સાહન મળે છે. પ્રધાનમંત્રીએ શરૂ કરેલા ગ્રામીણ ઓલિમ્પિક થકી જ ગુજરાતમાં ખેલ મહાકુંભના ખેલાડીઓની સંખ્યા વધી છે અને ગુજરાતના ખેલાડીઓ પણ હવે વધુ પ્રમાણમાં મેડલ મેળવતા છે, જેમાં બંને ટીમો પોતાની તાકાત. અને આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સંપન્ન કરી રહ્યા છીએ. નમસ્કાર.